गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप आ सरल अंग्रेजी से भाविकनी सरल अंग्रेजी भाग चार एमाथी कलर्स नू चेप्टर यूनिट छ कलर्स एटले के रंगों अलग अलग बधा रंगना कलर गुजराती में तो बधा ने खबर है, लाल पीड़ो लीलो भूरो। अंग्रेजी में पण खबर है, आ टॉपिक आपणे बीजी वार लई रह्या छे, बराबर। कारण के तमारी सरल अंग्रेजी में छठ्ठो यूनिट जे छे ए कलर्स नू छे, एटले आपणे फरी एक वार एने शीखी लईशुं। तो आमां जे कलर्सना स्पेलिंग छे अने अथवा बीजा पण शब्दो छे, स्पेलिंग उच्चार अर्थ साथे आपणे फरीथी शीखवाडू छुं। ओके, तो बधा अहीं ध्यान आपो। कलर्स, कलर्स नो स्पेलिंग थशे COLOURS, कलर्स एटले रंगो। पहेलां पहेलो तो कलर्स नो स्पेलिंग आवडवो जोईए आपणने। कलर्स नो स्पेलिंग नहीं आवडे तो आपणे रेड व्हाइट ब्लू बधा केवी रीते याद राखीशुं, बराबर। तो पहेलो कलर्स नो स्पेलिंग पण मोडे करवानो रहेशे। पछी आवे छे WHITE, व्हाइट। व्हाइट एटले सफेद। BLACK, ब्लेक એટલે કે કાળો। GREEN, ગ્રીન એટલે લીલો। TOP, ટોપ એટલે ભમરડો। મિત્રો, એકલા કલરના સ્પેલિંગ નથી, અહીંયા બીજા પણ અનેક સ્પેલિંગો છે, એ પણ તમારે જોવાના છે અને મોડે કરવાના રહેશે, બરાબર। LEAF, લીફ એટલે કે પાંદડું। CROW, ક્રો એટલે કાગડો। PENCIL, પેન્સિલ, એનો સ્પેલિંગ છે PENCIL, બરાબર। હવે છે RED, રેડ એટલે કે લાલ। BLUE, બ્લૂ એટલે વાદળી અથવા ભૂરો। પિંક, PINK, પિંક છોકરીઓનો ફેવરેટ કલર, ગુલાબી। પિંક, TOY, ટોય, ટોય એટલે રમકડું। PAPER, પેપર એટલે કાગળ, લખવાનો કાગળ। ROSE, રોઝ એટલે કે ગુલાબ। ITIT એટલે તે, અને એની જોડે ઇઝ આવે, ઇઝ એટલે છે, આ પણ યાદ રાખવાનું છે, કારણ કે વાક્યો બનાવવાના છે એ વખતે ઇટ ઇઝ શીખવું જરૂરી છે, તે છે પણ તે શું છે, તો હવે આપણે એના પરથી વાક્યો શીખીશું, બરાબર ને। તો હવે અહીંયા થોડા વાક્યો આપ્યા છે મિત્રો, એ આપણે સમજી લઈએ, બરાબર। હવે જે વાક્યો છે એ આપણે શીખવાના છે। હવે અહીંયા સુંદર મજાનું ચિત્ર આપ્યું છે, એની પરથી આપણે વાક્ય શીખવાનું છે યુનિટ છઠ્ઠાનું, બરાબર। ધીસ ઇઝ એ રોઝ, આગલા ટોપિકમાં આપણે ધીસ ને ધેટ શીખી લીધું હતું। ધીસ એટલે આ, ધેટ એટલે પેલું, ઇટ એટલે છે, ધીસ ઇઝ એટલે આ છે, તો આ શું છે, ધીસ ઇઝ એ રોઝ, આ ગુલાબ છે, અને તે ગુલાબ કેવો છે, ઇટ ઇઝ પિંક, બરાબર, એનો કલર કેવો છે, ગુલાબી, એટલે એને તે ગુલાબી છે એવું કહી શકાય। ધેટ ઇઝ અ લીફ, પેલું પાંદડું છે, બરાબર, કેવું છે તે, ઇટ ઇઝ ગ્રીન। હવે વાક્ય લંબાયા તમારા, પહેલાં ખાલી આપણે આટલું શીખ્યા હતા, હવે નીચેનું પણ શીખવાનું છે, બરાબર। ગુલાબ છે પણ કેવું છે, પિંક છે, તો આ પ્રમાણે વાક્ય બનશે। હવે છે પાંદડું, તો પાંદડું છે પણ કેવું છે, તો કે ગ્રીન છે, એની આઈડેન્ટિટી આપણે આપી, બરાબર। હવે છે ધીસ ઇઝ અ પેન, આમાંથી તમારે રંગો પણ શીખવાના મળશે અને વાક્ય બનાવતા પણ આ જ રીતે શીખવાનું છે। ધીસ ઇઝ અ પેન, ઇટ ઇઝ બ્લૂ, આ પેન છે પણ તે પેન કેવી છે, ભૂરા રંગની છે, તો ઇટ ઇઝ બ્લુ। હવે છે કાગડો છે અહીંયા પાડેલો, બરાબર, કાગડાનું ચિત્ર છે। ધીસ ઇઝ અ ક્રો, ઇટ ઇઝ બ્લેક, જો આ બધા સ્પેલિંગ ઉપર પ્રમાણેના આવી ગયા ને, એટલે કોઈ સ્પેલિંગ તમારી માટે અજાણ્યો નથી, તમે બધાથી પરિચિત છો બધા સ્પેલિંગથી, ઓકે। ધેટ ઇઝ અ ટોપ, પેલો ભમરડો છે, ગોલ ગોલ ફરે ને ભમરડો, જોયો છે બધા, હા, તો ભમરડો એક છોકરાઓને રમવાની વસ્તુ છે, રમકડું છે સરસ મજાનું, એની ઉપર ગોલ ગોળ દોરી બાંધી દઈએ એટલે એટલો ફાઈન ગોળ 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 ફરે ને, મજા આવે જેને ફેરવતા આવડતું હોય એને, બરાબર।
ધેટ ઇઝ અ ટોપ પિલો ભમરડો છે. અને તે કેવો છે? લાલ કલરનો છે. એની આપણે ઓળખાણ આપી કે ભમરડો છે, પણ તે કેવા કલરનો છે? ઇટ ઇઝ રેડ. તે લાલ છે. હવે છે પેપર. ધેટ ઇઝ અ પેપર. જો અહીંયા એક પેપર આપેલું છે, ન્યૂઝ પેપર છે. તેનો રંગ કેવો છે? ઇટ ઇઝ વ્હાઇટ. તે સફેદ છે. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરમાં બધાને ખબર પડી ગઈ છે. હવે આપણે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય કરવાનું છે. એ હું તમને એકદમ શોર્ટમાં સમજાવી દઉં. એકદમ ઇઝી છે. જો જેની પાસે બુક હોય આ સરળ અંગ્રેજી, તે લોકો બુકમાં પણ પૂરજો, અને જેની પાસે ના હોય એ લોકોએ નોટમાં લખવાનું છે, અને જે બુકવાળા છે એણે પણ નોટમાં તો કમ્પલસરી એકવાર લખવું જ પડશે. ઓકે, તો આ એક્સરસાઇઝ સમજી લો. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. હવે અહીંયા રોઝ તમને આપેલું હતું ને, કેવા કલરનું હતું? તો કે પિંક. ટોપ એટલે ભમરડો કેવા કલરનો હતો આપણા પાઠમાં? રેડ છે ને. હવે લીફ એટલે કે પાંદડું. પાંદડું કેવા કલરનું હતું? તો કે ગ્રીન. તો અહીંયા ગ્રીન. પછી પેન. પેન કેવા કલરની હતી? વ્હાઈટ હતી કે બ્લ્યુ હતી? એ રાઈટ. જેને જેને પાઠ ધ્યાનથી સાંભળ્યો છે એ લોકોને ખબર છે કે પેન નો રંગ ભૂરો એટલે કે બ્લુ હતો. એટલે થયું. પેપર કેવું હતું? સફેદ કલરનું. બરાબર. તો વ્હાઈટ. તો આ રીતે આવા જોડકા પાઠને આધારિત છે એ આપણે પૂરી દેવાના, સામે સામે ટીક કરી લેવાનું, અને નોટમાં પણ આ પ્રમાણે લખવાનું, અને ક્રોસ લીટા જે યોગ્ય હોય ત્યાં મારી દેવાના. બરાબર. બીજો પ્રશ્ન છે, નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપેલા બોક્સમાં ખરું કરો. આગળ પણ આવી એક્સરસાઇઝ આપણે શીખેલા જ છે, એટલે આ વખતે બધાને બહુ જ ઇઝી પડશે. પિંક. તો પિંક કયું કહેવાય? પિંકને ગુજરાતીમાં શું કહેવાય? લાલ કહેવાય, ગુલાબી કહેવાય કે વાદળી કહેવાય? રાઈટ, ગુલાબી. તો એની સામે રાઈટ કરવાનું. હવે ગ્રીન એટલે કે લીલો, લાલ કે પીળો? તો કે લીલો. હવે વ્હાઈટ, સફેદ છે અહીંયા ક્યાં આપેલું છે? કાળો, ભૂરો ને સફેદ. તો સફેદ આગળ ટિક માર્ક કરવાનું. હવે છે બી એલ યુ ઈ, બ્લુ એટલે ભૂરો. તો ભૂરાની આગળ રાઈટ કરો. પછી રેડ ક્યાં છે આટલામાં? શોધી કાઢો. લાલ. બરાબર. એટલે આ જે અંગ્રેજી સ્પેલિંગ આપ્યા છે એના જે ગુજરાતી અર્થ છે એની સામે મિત્રો ખરાની નિશાની કરવાની છે. હવે છે નમૂના મુજબ નીચેના વાક્યોના અંગ્રેજી ઉચ્ચાર લખો. અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. બરાબર. ગુજરાતી અર્થ નથી લખવાના. અહીંયા આપેલું જ છે એક્ઝામ્પલ. ધીસ ઇઝ અ રોઝ. ધીસ ઇઝ અ રોઝ. તો વાંચતા આવડતું હશે આપણાને, તો આપણે એ લખી શકીશું. બરાબર. ધેટ ઇઝ એ ટોપ. તો અહીંયા શું લખવાનું? ધેટ ઇઝ અ ટોપ. પછી છે એ રોઝ ઇઝ પિંક. અ રોઝ ઇઝ પિંક. બરાબર. હવે છે અ લીફ ઇઝ ગ્રીન. અ લીફ ઇઝ ગ્રીન. વાક્ય પણ બનાવતા જવાનું છે ને, કલરના આઈડેન્ટિટી પણ કરવાની કે પાંદડું લીલું જ હોય, રોઝનો કલર ગુલાબી છે, અને પેપર સફેદ છે. ચલો, એ પેપર ઇઝ વ્હાઇટ. પેપર ઇઝ વ્હાઇટ. એકરો ઇઝ બ્લેક. કાગડો કાળો છે, પણ આપણે અહીંયા શું લખવાનું છે? A crow is black. A crow is black. હવે છે નીચે આપેલા રંગોના અંગ્રેજી સ્પેલિંગ લખવાના છે. હવે લાલને અંગ્રેજીમાં શું કહેવાય? આર ઈ ડી રેડ. સફેદને શું કહેવાય? ડબલ્યુ એચ આઈ ટી ઈ વાય. ગુલાબીને શું કહેવાય? પિંક કહેવાય. વાદળીને શું લખીશું? બી એલ યુ ઈ બ્લુ. કાળાને શું લખશું? બી એલ એ સી કે બ્લેક. ને લીલો શું લખશું આપણે? લીલાને જી આર ડબલ ઈ એન ગ્રીન. આ થઈ ગયા તમારા સ્પેલિંગ. અને આખી ફૂલ એક્સરસાઇઝ હું પીક પાડીને મૂકીશ. એ તમારે જોઈ જોઈને આની અંદરથી નોટમાં લખવાનું રહેશે. અને આવાળા સ્પેલિંગ ત્રણ વાર. કેટલી વાર?
ત્રણ વાર લખવાના રહેશે. બરાબર, આ ત્રણ વાર લખવાના છે. આ વાક્ય પણ લખવાના છે એક વખત. વાક્ય કેટલી વાર? એક વાર. રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડશે ને અંગ્રેજીમાં, નહીં તો કશું આગળ લખવામાં સમજ પડશે નહીં. અને આ વાળી એક્સરસાઇઝ એક વખત નોટમાં કેટલી વાર? એક વાર નોટમાં લખવી.